वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरि कृष्ण महाराज की। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पुराठमू तरंग 66मू हरिजयंतीनो दिवस छे। भगवान श्रीहरि गामथी बहार सवारी साथे पधार्या छे। आधारानंद स्वामी आगळ नोंध ले छे के आंबलानी डाळीए हिंडोळो बांध्यो छे त्यां हरिवर बिराजमान थया। श्रीहरि आए ये मिले हिंडोरे बैठे आय पुरसन मुख मुख करी के बैठक सदा रहाय। वाम ही कोर हिंडोर के वाम ही कोर हिंडोर के संतसो सभा रचाय। वर्णी सन्यासी जीतने बैठे लगे हरिपाय। गाम थी पूर्वमा ज्या आंबले हिंडोळो बांध्यो हतो त्यां आवीने श्रीहरि हिंडोळा उपर बैठा। आपणा मंदिरमां तमारा बधा भक्तोना घरमां हरिजयंतीनो समय आपणे हमणां ज उजव्यो पण सागरमां तो हजी आ कथा चालू ज छे। ગામ તરફ મુખ હતું, કાયમ સભા ગામ તરફ મુખ રહે એ રીતે જ થતી હતી। હિંડોળાને ડાબે ભાગે સંતોની સભા બેઠી હતી। વર્ણીને સંન્યાસીઓ શ્રીહરિના ચરણોની પાસે બેઠા હતા અને બધા દરબારો શ્રીહરિની સન્મુખ બેઠા હતા। બીજા બધા હરિભક્તો તે દરબારોની પાછળના ભાગમાં બેઠા હતા। કેટલી સરસ મજાની વ્યવસ્થા! ગમે ત્યાં મહારાજની સભા થાય, સંતો હરિભક્તો દરબારો બીજા બધા ભક્તો સાધુવર્ણી બહેનો એની બેઠકની વ્યવસ્થા પણ કેટલી સુચારુ રૂપે સચવાતી। આજે સભા સાંભળનારા બધા ભક્તોને એક નાની મારે ભલામણ કરવી છે। ભારતીય પરંપરામાં ભારતીય લોકોમાં ડિસિપ્લિન ઘણીક વાર ખૂબ ઓછી જોવા મળે દાદા। આ પ્રજામાં તમે જુઓ, ચાલતા હોય ગમે ત્યાં કચરું નહીં નાખે, ગમે ત્યાં ગમે તે થૂકશે નહીં। આપણી પ્રજામાં અમે હમણાં જ કામ માટે બહાર ગયા હતા ઓક્ટ્રી રોડ ઉપર, પણ ઇન્ડિયનનો વિસ્તાર હોય ખબર પડી જાય દાદા કે અમેરિકામાં કંઈક નવું આવ્યું, જુદું લાગે થોડું। ભલે આખો રોડ આખા અમેરિકાને આપણે સુધારી ન શકીએ, પણ આપણા જીવનથી તો સુધારો કરવો જોઈએ, કરવો જોઈએ ને કરવો જોઈએ। અંદરની સ્વચ્છતા એની શરૂઆત બહારની સ્વચ્છતાથી જ થતી હોય છે। સત્સંગી જીવનમાં
પંચમ પ્રકરણમાં શૌચવિધિ લખ્યો છે. શૌચવિધિ એટલે શુદ્ધિકરણનો, પ્યોરિફિકેશનનો. એમાં જાજી વાત બાહ્ય શુદ્ધિની વાત છે. આટલી વાર હાથ ધોવા, આટલી વાર પગ ધોવા, આટલી વાર કોગળા કરવા. શા માટે? પહેલાં બાહ્ય શુદ્ધિ થાય, ત્યાર પછી આંતરશુદ્ધિ થાય. હૃદયને સ્વચ્છ કરવાની શરૂઆત ક્યાંથી કરવી પડે? આંગણાને સ્વચ્છ કરવાથી. ક્યાંથી કરવી પડે? જેના ઘરના આંગણા જ ગંદા હોય, જેના ઘરના ઓરડા જ ગંદા હોય, એના અંતર પણ કેવા હોય? ગંદા હોય. એટલે આપણા સમાજની જે છાપ હોય, પણ આપણી વ્યક્તિગત છાપમાં તો સુધારો હવે કરવો જોઈએ. ડિસિપ્લિન, ડેડિકેશન, ડિવોશન, આ 3D એટલા બધા પાવરફુલ અને મહત્વના છે દાદા. દાદા, હું તો જ્યોતિષ શાસ્ત્ર બહુ ડિટેલથી ભણ્યો છું, કોઈ મારી પાસે હાથ લઈને આવતા નહીં બતાવવા માટે. પણ એટલું ગહન શાસ્ત્ર છે, જાતકાભરણમ છે, ગર્ગસંહિતા છે, માનસાગરી ગ્રંથ છે, આ બધા ગ્રંથો છે જ્યોતિષના, બકહડા ચક્ર છે, શીઘ્રબોધ છે. ગર્ગસંહિતા એટલે જ્યોતિષનો એટલો ઉત્કૃષ્ટ ગ્રંથ, કોઈ માણસ બેઠો છે એની લાક્ષણિકતા ઉપરથી કોઈ સાદો અને સાચો જ્ઞાની હોય ને તો એનું જન્મથી લઈ તે મૃત્યુ સુધીનું જીવન કહી શકે, ખાલી બેસવાની સ્ટાઇલ ઉપરથી. એ બેઠો છે, એનો હાથ ક્યાં આડ્યો છે, હાથ જો પગના જમણા પગના કે ડાબા પગના તળિયાને કે આંગળીને અડ્યો હોય, એ શુભ સંકેત નથી જ્યોતિષ પ્રમાણે. આ શું ડિસિપ્લિન જ છે ને દાદા? આપણે બેઠા છીએ, આપણો હાથ પણ બરાબર હોવો જોઈએ, આપણી બેસવાની સ્ટાઇલ પણ બરાબર હોવી જોઈએ. હું કહેવા એ માગું છું, ડિસિપ્લિન દેખાય છે નાની બાબત, પણ આપણા જીવનમાં અતિ અગત્યની, મહત્વની છે. આપણા પૂજ્યપાદ ગુરુજીનું જીવન તમે જુઓ દાદા, જોયું ને? એમનું બેસવાનું, એમનું જમવાનું, એમનું હસવાનું, એમનું કથા કરવાનું, આપણે બધું દર્શન કર્યું છે ને. દિવ્ય ભાવ થાય માટે ડિસિપ્લિન આપણા ઘરમાં, ઘરના આંગણામાં, આપણો બિઝનેસ હોય ત્યાં, બિઝનેસની આસપાસની જગ્યા હોય ત્યાં, બધી જગ્યાએ જાળવજો. મારે કહેવું છે એટલું જ. અત્યારે ભારત દેશમાં સ્વચ્છતા અભિયાન માટે સરકાર કેટલી મહેનત કરે છે. હવે સ્વચ્છતા અભિયાન સરકારની વાત જ નથી, આ તો સમાજની જવાબદારી છે ને. સ્વચ્છતા રાખવી એ સરકારની જવાબદારીમાં આવે કે સમાજની જવાબદારીમાં આવે દાદા? સમાજ કેટલો લાચાર બનતો જાય છે, કેટલો પરાવલંબી બનતો જાય છે, કેટલો પાંગળો બનતો જાય છે, અને આના માઠા પરિણામ કોણે ભોગવવા પડશે? એટલા માટે આપણે જ્યાં બેઠા છીએ, આપણા શાસ્ત્રોમાં દ્રષ્ટાંત આપ્યું, કૂતરો બેસે ને તો કૂતરા જેવું હલકું પ્રાણી પણ પહેલાં પૂંછડી ફેરવી અને જગ્યાને સાફ કરે ને પછી બેસે. એમ આપણે જ્યાં બેસીએ, આપણે જ્યાં રહીએ, આપણે જ્યાં ઊભા થઈએ, તે બધી જગ્યાએ આસપાસની 10 ફૂટની જગ્યા આપણે સાફ કરતા જઈએ, આટલી જવાબદારી રાખવી જોઈએ. કેવી સરસ મજાની વાત આવી. મહારાજના ચરણ પાસે વરણી બ્રહ્મચારી બેઠા છે, ડાબી બાજુ સંતો બેઠા છે, આગળ બધા દરબારો બેઠા છે, પાછળ પછી બીજા બધા ભક્તો બેઠા છે. વ્યવસ્થા જો, આપણે મંદિરમાં મહાપૂજા રાખી, કેટલી સરસ બેઠક વ્યવસ્થા કરી હતી, અને નીલકંઠ સ્વામી સ્વયંસેવકોએ કેટલી ચીવટતાથી કે દાદાઓ માટે, બીજા બધા ભક્તો માટે, મહેમાનો માટે, યજમાનો માટે, યજમાન પરિવારના બહેનો માટે, પણ આટલી બધી વ્યવસ્થા કરી હોય, બધાને સરસ બેસાડ્યા હોય, તો કેટલું સરસ વાતાવરણ લાગે. અને મેળામાં જેમ આવ્યા એમ બેસાડી દીધા હોય ચારે બાજુ, તો એક ઊંચા પગ કરીને બેઠા હોય, એક ઉભડક બેઠા હોય, એક લાંબા પગ કરીને બેઠા હોય, એક જાણે જમવા બેઠા હોય એમ બેઠા હોય, તો શું થાય? પૂજાએ જ, પણ એમાં દિવ્યતા આવે. એમાં એક દિવ્ય માહોલ જે બનવો જોઈએ એ બને. બધી સત્સંગી બાઈઓની સભા,
હિંડોળાની દક્ષિણ એટલે કે જમણે ભાગે થઈ હતી. શ્રીહરિની જયંતીનો એટલે કે જન્મનો દિવસ હતો, તેથી બાઈઓ ધોળરાગના કીર્તન ગાતી હતી. કેવા કીર્તનો ગાતી હતી? ભક્તિ ધર્મ રહે છપૈયા ગામાં, ભક્તિ ધર્મ રહે છપૈયા ગામાં, સરવરિયા દ્વેજ શોભા કે ધામા, સરવરિયા દ્વેજ શોભા ધામા, દુર્વાસા ઋષિ કે સાપ કરી કે, દુર્વાસા ઋષિ કે સાપ કરી કે, મનુષ્ય દેહ સો રહે ધરી કે. દુર્વાસાના સાપથી ધર્મ ને ભક્તિ છપૈયા ગામમાં બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ સરવડિયા કુળમાં મનુષ્ય દેહ ધરીને રહેતા હતા. ભગવાનના પ્રાગટ્યમાં તો આવા જ કીર્તનો હોય ને દાદા. પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે, એવા જ કીર્તનો હોય ને. તેમણે શ્રીહરિને રાજી કરવા માટે વ્રત જપ તપ કર્યા હતા. બધી સ્ત્રીઓ કીર્તનમાં આવું ગાતી હતી. શ્રીહરિએ જે રીતે જન્મ લીધો, પ્રેમથી માતાને પિતાને દર્શન આપ્યા, તે બધું કીર્તનમાં ગાતા હતા. નવમી તિથિએ 10 ઘડી રાત ગઈ ત્યારે શ્રીહરિનો જન્મ થયો. દિવ્ય સ્વરૂપે માતા પિતાને દર્શન દઈને તેમના દુઃખનો નાશ કર્યો. વાલા ભક્તો, આપણે મહાપૂજાના ફોટાઓના દર્શન કોમ્પ્યુટરમાં કરાવ્યા હતા. પછી 2 દિવસથી, ગઈકાલે એકાદશી હતી એટલે ગઈકાલે પણ ઘણા બધા ભક્તોએ ઘરે મહાપૂજા કરી હતી, એના ફોટાઓ મોકલ્યા. આજે પણ અમુક ભક્તોએ મોકલ્યા. તમને બધાને ધન્યવાદ, તમે ફોટા મોકલ્યા. પણ એવરી ડે પછી ફોટા કાઢવાના, પાછા સેટ કરવાના બહુ ટાઈમ લાગે ને દાદા. એટલે આજે તમારા બધાના ફોટા ટીવી પર તો નથી બતાડી શક્યા, પણ અમે સંતોએ દર્શન કરી લીધા છે. ઘણા બધા ભક્તોએ ઘરમાં પંચાબદીના બેનર લગાવી દીધા. લગાવ્યા પછી સરસ મજાના ફોટા પાડી મોકલ્યા. આપ સૌ કોઈને ધન્યવાદ. અમારા સુરેશ મામાએ એવો સરસ મજાનો ફોટો મોકલ્યો છે દાદા, એ તો એકવાર બતાવવો જ પડશે. આપણા ઘનશ્યામ ભગત કનીજવાળા, ઘણા બધા બીજા ભક્તોએ પણ મોકલ્યા છે. બસ વાલા ભક્તો, આપણે સંતોની નાની ટકોરને પણ ક્યારેય નાની માનવી નહીં. વચનામૃત ગઢપુર 54મું. દેશ કાળ ગમે એવા વિપરીત થાય, છતાં ભગવાનની આજ્ઞામાંથી પડે જ નહીં, એવા ભક્તના શું લક્ષણ છે? ત્યારે મહારાજે કહ્યું, ભગવાનની નાની આજ્ઞાને પણ મોટી આજ્ઞા માનીને જે પાળતા હોય ને, એ ગમે તેવા દેશકાળ વિપરીત થાય પણ સત્સંગમાંથી ક્યારેય ન પડે. જગતની ગમે એટલી મોટી મહત્વની લલચામણી વાત હોય, એને ભલે આપણે ધ્યાનમાં ન લઈએ ચાલશે, પણ સત્સંગની, સંતોની, શાસ્ત્રોની, ગુરુજીની કંઈક નાની વાત હોય તો પણ આપણે એને અતિ મહત્વથી ધ્યાનમાં લઈએ ને, એ કરવાનું છે. જીવનને દિવ્ય બનાવવું હશે તો. આપણે પરિવાર સભાની વાત કરી હતી, એના ઉપર તો ફરીવાર આપણે શિબિર પણ નક્કી કરી દીધી છે. એ ફરીની શિબિરનું ખૂબ સુંદર પ્લાનિંગ કરવાના છીએ, તમને બધાને જાણ એટલે કરીએ છીએ. તમારે કે મારે દાદા, ભગવાનનો જન્મદિવસ વર્ષમાં એકવાર ઉજવીએ છીએ, સારી વાત છે, પણ એ ભગવાનને પ્રગટ કરીને કાયમને માટે હૃદયમાં રાખવા હશે ને, તો આપણે થોડી થોડી મહેનત કાયમ માટે ચાલુ રાખવી પડશે. સાચી વાત ને? આવા સરસ કીર્તન ગાતા હતા. દિવ્ય સ્વરૂપે માતા પિતાને દર્શન દઈને તેમના દુઃખનો નાશ કર્યો. શ્રીહરિનો જન્મ થયો છે એમ જાણીને સાક્ષાત લક્ષ્મીજી ધર્મને ઘેર રહેવા માટે આવ્યા. તરત જ ધર્મદેવનું ઘર સર્વ પ્રકારની સમૃદ્ધિથી ભરપૂર થયું, જેને દેખીને દેવતાઓના મન પણ લલચાવા લાગ્યા. માતા અને પિતા બંનેએ જ્યારે શ્રીહરિની સ્તુતિ કરી ત્યારે શ્રીહરિએ તેમને વરદાન આપ્યા. પોતાને જન્મધારણ કરવાનું જેટલું કારણ હતું તે બધું માતાને અને પિતાને કહી સંભળાવ્યું. તે સાંભળીને માતા અને પિતા ઘણા ખુશ થયા. બ્રાહ્મણોને ઘણી જાતના દાન આપ્યા. ગાય, અશ્વ, હાથી અને સોનું દાનમાં આપ્યું અને તલના ઘણા પર્વત એટલે કે મોટા મોટા ઢગલા એટલું બધું દાન કર્યું.
આપણા શાસ્ત્રોની જે પરંપરાઓ છે જેમાં દાન માટેના ગ્રહસ્થ ભક્તો માટે અમુક સમયો લખ્યા છે, એ ગ્રહણ મુક્તિ થાય ત્યારે દાન આપવામાં આવે એનો બહુ મોટો મહિમા છે. એવો જ એક દાનનો સમય ઉત્તમ મુહૂર્ત કયો છે, જાતક એટલે પુત્રનું, એનો જ્યારે જન્મ થાય ત્યારબાદ સ્નાન કરી તુરંત દાન કરવામાં આવે એ દાન એનો અતિ મોટો મહિમા છે. ભગવાન કૃષ્ણ પ્રગટ થયા, માં દેવકી અને વસુદેવ જેલમાં છે. શાસ્ત્રને જાણનારા વસુદેવ વિચક્ષણ હતા, એણે જેલમાં બેઠા બેઠા સંકલ્પ કર્યો કે હું મારા લાલાના પ્રાગટ્ય નિમિત્તે 10,000 ગાયનું દાન કરીશ, ભગવાનને પ્રાર્થના કરું કે આ લાલાને ભગવાન બચાવી લે. મનમાં ભય હતો, કોનો? કંસનો. આપણા શાસ્ત્રો એમ કહે છે, શ્રીજી મહારાજ જ્યારે પ્રગટ થયા ત્યારે પિતા ધર્મદેવ, માતા ભક્તિએ કેટલા બધા દાન આપ્યા છે. હા, આપણી જેટલી શક્તિ હોય, આટલું જ કરવું એમ નહીં પણ આપણી જેટલી શક્તિ હોય, પણ જન્મેલા બાળકના જીવનને મોટામાં મોટા ભગવાનના સંતોના ભક્તોના આશીર્વાદ મળે એના માટે સૌથી પહેલો સંકલ્પ પુત્રના જન્મ પછી સંતો માટે, ભગવાન માટે, ગરીબ માટે, બ્રાહ્મણ માટે, ગાય માટે કોઈક દાનનો સંકલ્પ કરવા શીખજો તમે. એ તમે તમારા માટે નથી કરતા, કોના માટે કરો છો? જન્મેલા બાળક માટે. આપણા લોયાધામ પરિવારના ઘણા ભક્તો, દીકરાનો જન્મ થાય, જેમ કે દીકરાનો જન્મ થયો 9/24, તો 9/24 કાયમ માટે યાદ રહે એ નિમિત્તે સૌથી પહેલાં એટલી $924ની સેવા કરે, એવા કેટલા ભક્તો છે. એ નિમિત્તે ઘણા બધા ભક્તોએ આજીવન થાળનો સંકલ્પ કર્યો, કારણ કે દર વર્ષે યાદ રહે ન રહે, પણ આ દાન ગ્રહસ્થ ધર્મમાં અતિ મહત્વનું ગણાય છે, કારણ કે દીકરા માટે યાવત જીવન આશીર્વાદ બનીને સાથે રહે છે. અને એ સમયમાં જે જે માગણા આવતા હતા તેમને યોગ્ય રીતે જે જોઈએ તે અપાર આપતા હતા. તે યાચક લોકો જય જય આવી વાણી બોલતા હતા અને એમ કહેતા કે તમારો પુત્ર મહાન સમર્થ થશે એમ અમે જાણીએ છીએ, બધા દેવતાઓને રાજાઓ પણ આવીને તેમની પૂજા કરશે એવો તેમનો પ્રતાપ દેખાય છે. જગતમાં ઘણા મોટા સમર્થ રાજાઓ અપાર થયા હતા, કેટલાક મોટા અવતારો પણ થયા હતા. ભાઈ, કોઈને તમે દાન આપો રાજી થાય, એ આશીર્વાદ તો આપે ને. શ્રીજી મહારાજ તો સર્વોપરી છે, એમને આશીર્વાદની જરૂર નથી, પણ આ લોકની રીત કેવી હોય અને આ લોકની રીત કેવી હોવી જોઈએ એના માટે આ શાસ્ત્રો છે. કેટલાક મોટા મોટા અવતારો પણ થયા હતા, તેમણે અપાર ચરિત્રો કર્યા હતા, અત્યંત સામર્થ્ય દેખાડ્યું હતું, મોટા મોટા દૈત્યોને માર્યા હતા અને સમુદ્રના ઉપર પુલ બાંધ્યો હતો. તેમના અપાર પરાક્રમો હતા તે કહેતા પાર આવે તેમ નથી. આ 50 કરોડ જે ઇતર લોકો આવ્યા છે, વાતો કરે છે, એ બધા આવી અલગ અલગ પ્રકારની વાતો કરે છે કે પૂર્વમાં અનંત અવતારો થયા છે, એ અવતારો આવા ઐશ્વર્યોને દેખાડતા હતા. સમુદ્ર ઉપર પુલ બાંધ્યો, બોલો, ભગવાન રામચંદ્રજી. અત્યાર સુધી લોકો આ વાત સાંભળી હસતા હતા, કલ્પના માનતા હતા, પણ તમે બધા જાણો છો આપણા શાસ્ત્રો, હિન્દુ સંસ્કૃતિ, વૈદિક સંસ્કૃતિ કેટલી મહાન છે, કેટલી મહાન છે. હું તો આપ સૌ કોઈને એક નાની વિનંતી કરું છું કે આપણા બાળકોને આપણા ધર્મનું, આપણી સંસ્કૃતિનું જ્ઞાન આપવું જોઈએ ને આપવું જ જોઈએ. સંસ્કૃતિ બચે તો જ બધું બચવાનું. યાદ રાખજો મારી નાની વાત. ઇઝરાયલ દેશ ખલાસ થઈ ગયો હતો, યહૂદી પ્રજા છિન્ન ભિન્ન થઈ ગઈ હતી, આખી દુનિયામાંથી ત્રાહી માંમ પુકારી ઉઠી હતી, પણ યહૂદી લોકોએ પોતાના ધર્મગ્રંથને, પોતાના ધર્મને અને પોતાની સંસ્કૃતિને પકડી રાખી. ખબર છે ને ઇતિહાસ,
આખી દુનિયામાં એક મુઠ્ઠી જેટલા માણસો, પણ આખી દુનિયાનો કેટલો મોટો પરાક્રમ એ પ્રજામાં પડ્યો છે દાદા, મુઠ્ઠી જેટલા જ કહેવાય ને. કેટલો નાનો દેશ, કેટલી ઓછી પ્રજા, છિન્ન ભિન્ન થયેલો દેશ, તૂટી ગયેલો દેશ, પણ આ થોડા એક મુઠ્ઠીભર માણસોએ સંસ્કૃતિ હતી, ધર્મ ગૌરવ હતું, તો પરિણામ શું આવ્યું? દેશ ઊભો થઈ ગયો. આજે એક નાનો દેશ આખી દુનિયાને પ્રેરણા આપે છે. તમે બધા જાણો છો, ક્યારેક તમે સંશોધન કરો, આખી દુનિયાની વધારે બુદ્ધિ, વધારે ઇન્વેન્શન, વધારે એનર્જી, વધારે પૈસા, વધારે નોબેલ પ્રાઇઝ, આખી દુનિયાનું વધારે માં વધારે ખનિજ તત્વ એમ કહી શકાય બરાબર, ભગવાને મૂક્યું હોય તો યહૂદી પ્રજામાં છે અત્યારે. આપણો દેશ આખો છિન્નભિન્ન થઈ ગયો હતો, 500 કરતા પણ વધારે રજવાડાઓ, તૂટક તૂટક રજવાડાઓ હતા, જિસકી લાઠી ઉસકી ભેંસ, બધા પોતપોતાના રજવાડાઓ લઈને બેસી ગયા હતા. અને એટલે તો એક પછી એક, એક પછી એક રજવાડા જતા હતા, હારતા હતા, લોકો હેરાન થતા. આખો દેશ, આપણા દેશના 35 કરોડ માણસો, કેટલા? 35 કરોડની પ્રજાનો એ દેશ આપણો, અને 2.5 થી 3 લાખ અંગ્રેજો આખા દેશને બાનમાં લીધો હતો દાદા. 35 કરોડ એક સાથે એક મુક્કો મારે ને, એક હાકલ મારે ને, ક્યાં 35 કરોડ માણસો, અને ક્યાં 2.5 થી 3 લાખ અંગ્રેજો. પણ એની પાછળ આપણી પ્રજાની અંદર સ્વાર્થ, આપણી પ્રજાની અંદર વિદ્રોહ, આપણી પ્રજાની અંદર એકબીજા પ્રત્યેનું રાગદ્વેષ. એક વ્યક્તિ આવ્યા જેને કેવળ ને કેવળ દેશભાવના હતી, દેશભક્તિ હતી, દેશનું સારું થાય એ જ વિચાર જેના મનમાં હતો, હૃદયમાં હતો. એવા ઘણા બધા દેશભક્તો થયા, પણ આપણે એકને યાદ કરીએ, સરદાર વલ્લભભાઈ પટેલ. દાદા, તોડવું બહુ સહેલું હોય છે, બહુ સહેલું હોય છે. આ ઈમારત તોડવી હોય ને વાર ન લાગે, પણ બનાવવી હોય તો. હંમેશા યાદ રાખજો, કન્સ્ટ્રક્શન અને ડિસ્ટ્રક્શન એની કોમ્પિટિશન ક્યારેય ન કરાય. આ કળિયુગમાં અત્યારે કન્સ્ટ્રક્શન અને ડિસ્ટ્રક્શનની પણ કોમ્પિટિશનો થવા મળી છે. સરદાર વલ્લભભાઈ પટેલે કેટલું મોટું બલિદાન આપ્યું, આખા દેશને જોડી દીધો, પણ એનું કારણ શું હતું? એના લોહીના બુંદ બુંદમાં સંસ્કૃતિ, દેશભક્તિ, પ્રજાહિત એ જ પડ્યું હતું. કેવી રીતે ભેગા કર્યા રજવાડાઓ! દુઃખ થાય અમને સંતોને પણ, અમારી પણ અમને મિસ્ટેક દેખાય. આટલા વર્ષો પછી આ બધું અમે જાણીએ છીએ, ઇતિહાસો વાંચીએ છીએ, એટલે અમને થાય કે હવે આપણી પ્રજાને કેવળ અક્ષરધામની વાતો કરીશું, કેવળ ઉપર સુખી થવાની વાતો કરીશું, શ્રીજી મહારાજનો મત નથી. મુક્તિ ભુક્તિ પ્રદાયકમ, આ લોકને પણ આપણે સુખરૂપ બનાવવો પડશે. કેવી રીતે બનાવી શકશું? આપણા સત્ય ઇતિહાસને જાણીને. ઇતિહાસમાં તથ્યો છુપાયેલા જ છે બધા. ભૂતકાળનાથી કંઈક જે જીવ શીખે છે એનો વર્તમાન હંમેશા સારો રહે છે, અને જેનો વર્તમાન સુધરે એનો ભૂતકાળ અને ભવિષ્યકાળ તો ઓટોમેટિક સુધરે છે. આપણે ગઈકાલની ઘટનામાંથી બોધ નથી શીખી શકતા, એમાંથી શોક જ કરીએ છીએ, એનો વિષાદ જ કરીએ છીએ. ગઈકાલે જે ઘટના ઘટી છે એમાંથી કંઈક પાઠ શીખવો જોઈએ. મને દાદા કોઈકે વાત કરી, ખબર નહીં હવે વાસ્તવિક કેટલી છે એટલે હું નામ નથી લેતો, પણ અમેરિકામાં પાણીની ડોલ ભરેલી હતી, એમાં કોઈક નાનો દીકરો પડ્યો અને કંઈક ડૂબી ગયો, એવી કંઈક ઘટના ઘટી, ખબર તમને કોઈને? પાણીની ડોલ ભરેલી હતી દાદા, એમાં નાનો દીકરો રમતો રમતો ગયો, અંદર ઊંધા માથે પડ્યો, નાનો બાળક તો નીકળી શકે નહીં, એ મૃત્યુ પામ્યો. ત્યારથી આ દેશની અંદર ડોલ વગેરે છે ને એ પણ બાથરૂમમાં ભરી રાખવી એ હવે લોકો સારા માણસો એમ કરે છે, ભાઈ ભરી ન રાખવી જોઈએ, એ ગેરકાયદેસર છે. સારી જે ડોલ બનાવનારી કંપનીઓ છે એ લોકો પણ જાહેરાતમાં સ્ટીકર લગાવી દે છે કે તમે આ ડોલને બાથરૂમમાં ભરેલી ન મૂકો. કેમ? તમારા ઘરમાં એક નાનો દીકરો હોય અને કદાચ એ દીકરો આ ડોલ સુધી પહોંચે અને અંદર પડી જશે તો? એક જ નાની દુર્ઘટના, કોઈક ખૂણામાં આવી ઘટના ઘટી, બાળક મરી ગયો, પણ આ લોકોએ કેટલી સાવધાની રાખી. અને આપણા દેશમાં
આટલા બધા લોકોનું શહીદોનું લોહી વહી ગયું છે, આટલા બધા લોકોએ શહીદી વોરી છે, હજી ચાલુ જ છે પરંપરા. હજી આપણા દેશની અંદર કેવા દેશભક્તો છે, કેવી રીતે દેશને માટે બરાબર સંસ્કૃતિને માટે કુરબાની આપનારા લોકો છે. આ છપ્પૈયાની વાત ચાલે છે, છપ્પૈયા એટલે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશની અંદર યોગી આદિત્યનાથ બે કપડાં પહેરનારા સંન્યાસી, ફક્ત બે કપડાં પહેરનાર, આપણને કોઈને અત્યાર સુધી ખબર નથી. દાદા સવારે 3 વાગે જાગવાનું, રાત્રે 12 વાગે સુવાનું. કેટલા કલાક સુવે છે, કેટલા કલાક સુવે છે? ફક્ત 18 થી 21 કલાક એવરીડે કામ કરવાનું, કોઈ અપેક્ષા નહીં, ફક્ત બે કપડાં. ફકીર કરતા આ કઈ નાની વાત છે? જેના હૃદયમાં કંઈક ધર્મનું ગૌરવ હોય, સંસ્કૃતિનું ગૌરવ હોય, એવા જ પાત્રો આ કામ કરી શકે. હું કહેવા એ માગું છું કે આ બધા આપણા ઇતિહાસો છે, એને જાણી રાખવા જોઈએ. ભગવાન રામચંદ્રજીએ પુલ બનાવ્યો, લોકો કલ્પના માનતા, મિથ્યા માનતા, પણ પરિણામ શું આવ્યું? અમેરિકાની નાસા સંસ્થાએ સેટેલાઇટમાંથી ફોટાઓ લીધા, એમાં એક ફોટાની અંદર લોકોને શંકા લાગી, ઊંડા ઉતર્યા. આજે પણ શ્રીલંકાથી રામેશ્વરમ સુધીનો દરિયાની અંદર એક આખે આખો પથ્થરનો બનાવેલો રસ્તો દેખાણો, ખબર પડી ગઈ કે આ રસ્તો નથી, વર્ષો પહેલાં ભગવાન રામે બનાવેલો પુલ સમય જતાં આખે આખો સમુદ્રની અંદર બેસી ગયો. અત્યારે દાદા પ્રૂવ થયો, અત્યારે કેટલા વર્ષ પછી, હમણાં 3 દિવસ પહેલાં ભગવાન રામચંદ્રજીનો જન્મદિવસ હતો, શ્રીજી મહારાજનો પણ જન્મદિવસ હતો. મને સહજ ઇંતેજારી થઈ કે મહારાજનો તો 238મો જન્મદિવસ છે, તો ભગવાન રામચંદ્રજીનો કેટલામો હશે? મેં થોડું જોયું, જાણ્યું, પછી આપણા બહુ સારા એક અહીંયા વિદ્વાન છે, એમને મેં ટેક્સ્ટ મેસેજ કર્યો કે તમારી પાસે કોઈ ઓથેન્ટિક માહિતી છે. એમણે ભારતી કૃષ્ણ તીર્થજી મહારાજ, ભારતના મહાન એક પ્રતિભા સંપન્ન સંન્યાસી થયા, શંકરાચાર્યજી હતા, એમની એક બુક, એમાંથી મને કોપી કરીને ફોટો મોકલ્યો. 21 લાખ વર્ષ કરતાં પણ વહેલા ભગવાન રામચંદ્રજી આ પૃથ્વી પર પધાર્યા છે. વિચારો કેટલા વર્ષ થયા, અને પુરાવો ક્યારે મળ્યો? અત્યારે. અને આપણા દેશના ડાયા માણસોએ ભગવાન રામ ઉપર કોર્ટમાં કેસ કર્યો કે સીતાને હેરેસમેન્ટ કર્યું છે કોર્ટમાં. લો, એને તો વહેલા વૈકુંઠમાં જ મોકલવા જોઈએ દાદા, કે ત્યાં જઈને લડો તમે બધા, ક્યાં જઈને. આ બધી વાતો કરે છે. પૂર્વેના અવતારો થયા, 50 કરોડ યોજનવાળી ભૂમિને દુષ્ટ દૈત્યો લઈ ગયા. હિરણ્યાક્ષ નામે દૈત્ય થયો, એટલો બળવાન હતો, તેણે 7 સમુદ્ર લોકાલોક પર્વતે સહિત પૃથ્વીને કબજે કરી પાતાળમાં આવા દૈત્યો થયા હતા. તે મહાન દૈત્યને મારવા માટે ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો. તે ભયંકર દેખાતા દૈત્ય હિરણ્યાક્ષને મારીને પૃથ્વીને પોતાના દાંત ઉપર લઈ અને પાછી સ્થિર કરી લો. સ્ત્રીઓ ગીતમાં આવા પરોક્ષના ચરિત્રો પણ ગાતી હતી. વચનામૃતમાં પણ મહારાજે કહ્યું, જેને ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય, ભગવાનની મૂર્તિ અખંડ દેખવી એટલે શ્રીજી મહારાજ ગઢપુર પ્રથમનું પહેલું વચનામૃત એમ કહે, કઠણમાં કઠણ સાધન. મહારાજ કહે એના કરતા બીજી કોઈ મોટી પ્રાપ્તિ છે જ નહીં. નથિંગ ઇઝ હાયર ધેન ધેટ, આટલી ઊંચી પ્રાપ્તિ કઈ? કઠણમાં કઠણ સાધન, અને ઊંચામાં ઊંચી પ્રાપ્તિ કઈ? ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી. પણ એ જ વચનામૃતમાં એ જ ભગવાન સ્વામિનારાયણની એક બીજી ટકોર, જેને અખંડ ભગવાનની મૂર્તિ દેખાતી હોય તેણે પણ ભગવાનના ચરિત્ર, ભગવાનના અવતારના ચરિત્ર, ભગવાનના સંતો, ભક્તો, પાર્ષદો, મુક્તો બધાને યાદ રાખવા. કેવી સરસ મજાની મહારાજે વાત કરી છે, બહુ ઊંડા ઉતરીએ તો ખ્યાલ આવે. આવી રીતે આ સ્ત્રી ભક્તો બધા ગીતો ગાતા હતા. ભગવાન શેષનું રૂપ ધારણ કરી રહ્યા છે, તેમને 1000 મસ્તક છે. મતવાલા તે ભગવાને એક મસ્તકના ઉપર સરસવના દાણાની જેમ આખી પૃથ્વી ધારણ કરી છે. અરે સુખકારી ભગવાને કાચબાનું રૂપ ધારણ કરી પોતાની પીઠ ઉપર મંદરાચળ પર્વતને ધારણ કર્યો છે અને સાગરમાં તેમણે વિચરણ કર્યું હતું.
ભગવાનના 10 અવતાર થયા, અલગ અલગ અવતાર દ્વારા અલગ અલગ સમયે ભગવાને અલગ અલગ ચરિત્રો કર્યા છે. આ બ્રહ્માંડના જેવા જેટલા બ્રહ્માંડ છે તેટલા રૂપ શેષ ધારણ કરીને એકારણવના જળમાં શેષરૂપ શ્રીહરિ વિચરણ કરે છે, છતાં તેમને બ્રહ્માંડનો બોજ લાગતો નથી. હરિ કી શક્તિ હે અક્ષર રૂપા, હરિ કી શક્તિ હે અક્ષર રૂપા, મહાજલ કો ધરી રહે અનુપા, મહાજલ કો ધરી રહે અનુપા. ભગવાનની અક્ષરરૂપ જે શક્તિ છે તે અનુપમ મહારણવના જળને ધારણ કરી રહી છે, છતાં તે ભગવાનના સ્વરૂપ અને શક્તિ વગેરેના પારને પામતી નથી. તેને માટે આ બધી બાબત આશ્ચર્યરૂપ રહે છે. આમ તમે જુઓ ને પૃથ્વીના કણ કણમાં, પૃથ્વીના ખૂણા ખૂણામાં ભગવાનનું ઐશ્વર્ય સમાયું લાગે આપણને. નાની નદી હોય, થોડો વરસાદ પડી જાય, થોડો વધારે વરસાદ પડી જાય તો પણ નદીઓ છલકાવા લાગે, ગામોના ગામ ડૂબાડવા લાગે, પણ આ દરિયામાં આખા દેશની દુનિયાની આટલી બધી નદીઓ દરિયામાં જાય છે, છતાં સમુદ્ર ક્યારેય છલકાયો? કિનારા વગરનો સમુદ્ર છે બોલો. આ બધી ભગવાનની લીલા છે. વચનામૃતમાં મહારાજ કહે, સૂર્યને ચંદ્ર ઉદયને અસ્તપણાને પામે છે, વિજ્ઞાન જે લોજિક લગાડે, હવે તો વિજ્ઞાન પણ સ્વીકારતું થયું છે, વિજ્ઞાને હાથ જોડીને સ્વીકાર્યું છે કે આ બધું કોઈ મેથેમેટિક્સ નહીં, કેવળ ને કેવળ ભગવાનની ઈચ્છાના આધારે ચાલે છે. આપણા કાંડામાં પહેલી ઘડિયાળ એમને બની શકે? અમેરિકાના બહુ સારા સાયન્ટિસ્ટે વાત કરી છે, ઘડિયાળમાં વપરાતા બધા સ્પેરપાર્ટ એક ડબ્બામાં ભરીએ અને એક મિલિયન વર્ષ સુધી આપણે હલાવ્યા જ કરીએ, હલાવ્યા જ કરીએ, હલાવ્યા જ કરીએ, ગમે એટલો એને રગદોળ્યા કરીએ, તો એક સેકન્ડ પણ એક મિલિયન વર્ષમાં એવી આવી શકે કે બધા સ્પેરપાર્ટ ભેગા થઈ જાય, ઘડિયાળ ચાલુ થઈ જાય? આ બિગ બેંગ થિયરી છે, સુપરનોવા બ્લાસ્ટ છે, આ બધી વાતો કાલ્પનિક છે. અને આપણા ભગવાન રામની વાત હોય, આપણા વરાહ અવતારની વાત હોય, મત્સ્ય અવતારની વાત હોય, હવે વિજ્ઞાન કહે છે આ બધી વાતો સાચી છે બોલો. અને દુઃખ ત્યારે થાય, આપણા દેશના, મારે કેવી રીતે તમને વાત કરવી, આપણા દેશના કહેવાતા ડાયા, કહેવાતા સારા માણસો જાહેરમાં ભગવાન વિશે કેવી કેવી વાતો કરી નાખે છે. એટલા માટે વાલા ભક્તો, આપણી બુદ્ધિમાં ન આવે, પણ ભગવાન વ્યાસ લખીને ગયા છે, શ્રીજી મહારાજ લખીને ગયા છે, એનાથી વધારે બુદ્ધિશાળી બીજો કોઈ નથી, આટલું મગજમાં ફિટ કરી દેવું જોઈએ. આ વાતો સાચી છે, આ વાતો સાચી હતી અને આ વાતો સાચી રહેવાની. દાદા અત્યારે કેટલું રિસર્ચ થઈ રહ્યું છે, આ બધી વાતો અત્યારે આ વિદેશના લોકો સ્વીકારતા થઈ ગયા. આપણી રામાયણ સાચી, ભગવાન રામે પરાક્રમો કર્યા એ સાચા, ભગવાન કૃષ્ણની દ્વારિકા વિદેશના લોકોએ, તમે ઓનલાઈન જો ગૂગલમાં એનો વિડીયો છે, દરિયાની અંદર 35 કિલોમીટરની અંદર ફેલાયેલી દ્વારિકાને વિદેશના લોકોએ શોધી કાઢી. 35 કિલોમીટરની અંદર ફેલાયેલી દ્વારિકાના અવશેષો આજે દરિયાની અંદર છે. અને આપણા દોડડાયા બધા, એટલા માટે કહું છું, એક ભગવાન પાસે અને એક ભગવાનના સંત પાસે બુદ્ધિ બંધ કરીશું ને, એમાં જ આપણું કલ્યાણ છે, એમાં જ આપણું સુખ છે અને એમાં જ આપણી પ્રગતિ છે. બે જગ્યાએ, બધી જગ્યાએ નહીં, કેટલી જગ્યાએ? બે જગ્યાએ. એક આપણા જે ઈષ્ટદેવ છે, ચાલો તમે શ્રીજી મહારાજને નથી માનતા, ભગવાન રામને માનો છો, ભગવાન કૃષ્ણને માનો છો, જેને તમે માનો છો એ તમારા ઈષ્ટદેવ તો જ છે કે ત્યાં તમે બુદ્ધિનું બધું ડાપણ ઝીરો કરી નાખો છો, તો જ ઈષ્ટદેવ કહેવાય ને દાદા. દરરોજ કંડિશનલ પ્રેમ, સવારે જાગ્યાને કંડિશન, આજે મારી ઈચ્છા પૂરી થાય તો ભગવાન હાચા નકર ખોટા, આજે મારી ઈચ્છા પૂરી થાય ભગવાન હાચા નકર ખોટા. તમે લગ્ન કર્યા પછી આવી 3 દિવસ કંડિશન કરો, જો 4th દિવસ થાય તો મને કહેજો. થાય ઈષ્ટદેવ અને બીજા પોતાના સદગુરુ, જેને આપણે મુક્તિના દાતા સંત સ્વીકાર્યા છે, એ સંત પાસે આપણી બુદ્ધિનું લોજિક, આપણી બુદ્ધિનું ગણિત બંધ કરી દઈએ ને, એમાં જ કલ્યાણ છે. મેં તો આ શાસ્ત્રની વાત કરી,
પણ હવે સારા અત્યારના બહુ સારા ચિંતકોની એક વાત કરી પણ દેવ દાદા કે બહુ વાંચી છે એટલા માટે કેવી, અને અત્યારે સમયનો છે કે તમે ઘરની અંદર તમારી બુદ્ધિ જેટલી વાપરશો ને એટલું ઘર તૂટશે, ઘરની અંદર હૃદય વાપરતા શીખો બસ. આખી દુનિયામાં બિઝનેસમાં બધે બુદ્ધિ વાપરો પણ ઘરની અંદર આશિત ભગત શું વાપરવું પડે? વાત સાચી ખોટી? અમારા આશિત ભગતને પૂછ્યું લો. અરે મારા નીવને તિલક નાના દીકરાઓ પણ સમજી શકે એવી વાત છે, સમજી શકે કે નહીં? ત્યાં દાદા પછી મેથેમેટિક્સ કરવા માંડે, ત્યાં સ્ટોર ચલાવ માંડે 299 399, એક રોટલીના 299 સ્ટોરવાળા ઘરમાં પછી સ્ટોર ચાલુ કરે તો શું થાય? કહેવા શું માગું છું, શાસ્ત્રની કરેલી આ બધી વાતો આપણે આપણા જીવનમાં એપ્લાય કરવાની છે. ભગવાનના આવા ઐશ્વર્યો છે, કોઈ એનો પાર નથી પામી શકતા. બુદ્ધિથી અગમ્ય છે, વાણીથી અગોચર છે, કેવળ ને કેવળ હૃદયથી સ્વીકારી અને પછી આપણે સ્વીકારીને ચાલીએ તો અનુભવમાં આવે એવા છે. આવા ભગવાન મનુષ્ય રૂપે પ્રગટ થયા છે, તે ભક્તિને ધર્મને દર્શન દેવા માટે પધાર્યા છે. તેમની પાછળ પાછળ ગામના બીજા લોકોને પણ દર્શન થયા, જેણે હાર્દિક ભાવથી શ્રીહરિને લાડ લડાવ્યા, તેના પુણ્યનો કોઈ પાર નથી. આવા બધા ગીતોને તે હરિભક્ત બહેનો વડતાલમાં ગાતી હતી. લો, એ મહારાજના દર્શન કર્યા, લાડ લડાવ્યા, એ બધાના અત્યંત ભાગ્ય છે. આપણે પણ મંદિરમાં મહારાજને કેટલા લાડ લડાવ્યા. આ લોકમાં તે કંઈ ભાગ્ય દેખ્યામાં આવતું નથી. આ લોક સંબંધી જે ભાગ્ય હોય તે દેખ્યામાં તો આવે છે, પણ એ તો તુચ્છ કહેવાય છે. આ અમે જે વાત કરીએ છીએ ને ભાગ્યની, કયા ભાગ્યની? દિવ્ય ભાગ્ય. એણે ભગવાનની કૃપા મેળવી, ભગવાનનો પ્રેમ મેળવો, આ લોકમાં ભલે દેખાશે નહીં પણ સમય આવશે ને ત્યારે એનું એટલું મોટું ફળ આ લોક અને પરલોકમાં છે જે વાણીથી કહી શકાય એવું નથી. આ લોકના ભાગ્ય તો અપાર સુખ સંપત્તિ વગેરે આપનારા હોય, અને વળી તે સુખ સંપત્તિ વગેરેને મળતા વાર પણ લાગતી નથી. પરંતુ આ બ્રહ્માંડના જેટલા સુખ છે તે બધા ભગવાનની દ્રષ્ટિમાં તુચ્છ છે. ચિંતામણી આગળ જેવો કાંકરો હોય તેવા ભગવાનની આગળ બ્રહ્માદિકના સુખ છે. બ્રહ્માના સુખની આગળ ઇન્દ્રાદિકના સુખ અત્યંત અલ્પ છે. લો, રે બ્રહ્મા થે કીટ લગે જોયો, જૂઠો સુખ જાણીને વગોયો. મુક્તાનંદ સ્વામી કેવું સરસ કહ્યું, રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું. ચિંતામણીની આગળ જેવો કાંકરો હોય તેવા ભગવાનની આગળ બ્રહ્માદિકના સુખ છે. બ્રહ્માના સુખની આગળ ઇન્દ્રાદિકના સુખ અત્યંત અલ્પ છે, દુઃખરૂપ છે, નિરસ છે. બ્રહ્માના એક જ દિવસમાં 14 ઇન્દ્રનો સમય પૂરો થાય છે. ક્યાં બ્રહ્માનું સુખ, ક્યાં ઇન્દ્રનું સુખ? ઇન્દ્રના શાસનકાળનો સમય આ દર્શાવ્યો છે, મનુષ્ય માટે તો કોઈ લખાયો જ નથી. બ્રહ્માની દ્રષ્ટિમાં આપણું શું થાય દાદા? કોઈ મનુષ્ય કદાચ ચક્રવર્તી રાજા થાય તો પણ તેનો તત્કાળ નાશ થઈ જાય છે, પાછળ કોઈ સમૃદ્ધિ રહેતી નથી. એટલે દયાળુ ભગવાન તે બધું દેતા નથી. આ બધું નથી આપતા એ ભગવાનની શું છે બોલો? દયાળુ ભગવાન એટલા બધા, એટલા માટે આ બધું નથી આપતા, કારણ કે તો નાશ થવાનું જ છે. એકવાર સંતોની સભામાં ગોપાળાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે ધારો કે સંતો, આપણે તો ઠરાવ કર્યો જ છે બીજો જન્મ નથી લેવો, હવે માના પેટમાં ક્યારે પ્રવેશ કરવો જ નથી, ગર્ભવાસની પીડા ભોગવી જ નથી, પણ ધારો કે સંતો કદાચ મહારાજની ઈચ્છા અને આપણી કંઈ કસર ઠાકોરજી બીજો જન્મ આપે તો તમારી શું ઈચ્છા છે, ક્યાં જન્મ લેવો? ત્યારે કોઈક સંત એમ પણ બોલ્યા કે સ્વામી, આપણે તો મોટા રાજા હોય ને એને ત્યાં દીકરાનો જન્મ લેવાનો, રાજાનો દીકરો થાય એટલે કોઈની કનડગત ન રહી પછી. આમ બધાએ અલગ અલગ વાત કરી. છેલ્લે સંતોએ હસતા હસતા સ્વામીને કહ્યું કે સ્વામી, તમારો અભિપ્રાય તો જણાવો. જે ભગવાન સ્વામિનારાયણનું બીજું સ્વરૂપ કહી શકાય આવા ગોપાળાનંદ સ્વામી,
નેક્સ્ટ ટુ સ્વામિનારાયણ એવા ગોપાળાનંદ સ્વામી શું કહ્યું ખબર છે? ખબર છે, ખબર છે દાદા, કોઈને નહીં, આ તો યાદ રાખવા જેવી વાત છે. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ સ્વામીના પ્રસાદીના શબ્દો છે સંતોને કહ્યું, સંતો મને જો મહારાજ ફરીવાર આ લોકમાં મોકલે ને તો ગરીબમાં ગરીબ હોય, બ્રાહ્મણનું ઘર હોય, અતિ પવિત્ર હોય એવા બ્રાહ્મણના ઘરે હું જન્મ લઉં. સંતો બધા ડઘાઈ ગયા, સ્વામી એમ કેમ? એટલા માટે, એક તો પેલા અતિ ગરીબ હોય એટલે એની પાસે કોઈ આવે જ નહીં, કોઈ દીકરી પણ આપે નહીં, એટલે આ દુનિયાની બધી માયાથી આપણે બચી જઈએ. બીજું, ગરીબ હોય અને અતિ પવિત્ર હોય એના ઘરે જઈએ ને એટલે જન્મતાની સાથે માયાનો યોગ થાય નહીં, એટલે થોડી ઘણી કંઈક વાસના હોય તો પણ બધી બળી જાય અને નિર્વાસનિક થઈને વહેલામાં વહેલા ભગવાન સુધી પહોંચી જવાય. ક્યાં એક ગોપાળાનંદ સ્વામીની દ્રષ્ટિ અને ક્યાંક સામાન્ય સંતની દ્રષ્ટિ, જોયું તમે તફાવત? પછી સ્વામીએ ખુલાસો કર્યો કે રાજાને ત્યાં જન્મ લેવા જઈએ ને, દુનિયાની કનડગત ક્યાં કોઈને નડે છે? કનડગત બધી અંદરથી જ ઊભી થાય છે. રાજ, કાજ, વૈભવ, વિલાસ, રાણી, દાસી એની વચ્ચે કોઈ જન્મ લે એ શું ભગવાન સુધી પહોંચે? પહોંચે? અરે અક્ષરધામમાંથી આવેલા મુક્તો, તમે વાંચો ધ્યાન યોગ મુદ્રિકા નામનું પુસ્તક. ઈશ્વર ચરણદાસ સ્વામીએ પોતે પોતાની ઓટોબાયોગ્રાફી, પોતાનું જીવન લખ્યું છે, પોતાનું 5 જન્મનું જીવન સ્વામીએ લખ્યું છે. સમાધિનિષ્ઠ હતા, ભગવાનની મૂર્તિ સાથે રોજ વાતો કરતા. એ ઈશ્વર ચરણદાસ સ્વામીએ પોતાના 5 જન્મની કથા લખી. વૈકુંઠમાં, ગોલોકમાં ભગવાન કૃષ્ણ જોડે હતા અને શ્રીજી મહારાજના દર્શન માટે, પ્રાપ્તિ માટે આ લોકમાં આવ્યા હતા. પણ સંત બનેલા, નક્કી કરેલું મારે મહારાજને મળવું છે, અક્ષરધામમાં જવું છે, પણ થયું શું કે આલોકમાં આવે એટલે પૂર્વનું જ્ઞાન તો ભગવાન ભૂલાવી દે છે. માતાના ગર્ભમાં જીવ ગયો એટલે માયાના યોગ્ય કરીને જીવ ગમે એટલો બળ્યો હોય પૂર્વનું જ્ઞાન ભગવાન એનું ભૂલાવી દે છે, અને બધું જ્ઞાન જો ચાલુ હોય તો જીવ જન્મ લઈ જ ન શકે. એટલા માટે ઉપનિષદોમાં પણ આ કથા વિસ્તારથી છે, ભગવાન શા માટે જીવ પાસે પૂર્વજન્મનું જ્ઞાન લઈ લે છે? જો એ બધું જ્ઞાન રાખે ને તો આ લોકમાં જીવ જન્મ જ ન લઈ શકે, માતાના ગર્ભમાંથી જેનો પ્રાણ નીકળી જાય. ઈશ્વર ચરણદાસ સ્વામી આલોકમાં આવ્યા, સંત બન્યા, પણ હવે ગોલોકના મુક્ત આ દુનિયામાં આવ્યા હોય એ કઈ જેવા તેવા હોય? આવા પ્રતિભાશાળી સંત એક રાજાએ સ્વામીને ગુરુ કર્યા, પોતાના ગામમાં રાખ્યા. રાજાએ ગુરુ કર્યા ને તો એમાં સ્વામી ફસાઈ ગયા. મૃત્યુના સમયે સ્વામીને યાદ આવ્યું શું? કે હું તો ગોલોકમાં હતો અને આ લોકમાં મહારાજ સર્વોપરી પુરુષોત્તમ જ્ઞાનની પ્રાપ્તિ માટે આવ્યો, મારું જીવન એળે ગયું. આવી રીતે 5 જન્મ સુધી. કેવી કથા છે સાંભળો તમે, કેવી કથા છે સાંભળો. સારંગપુરમાં એક ભૂત હમણાં થોડા વર્ષો પહેલા પકડાયું, એની ઓડિયો ક્લિપ ઘણા સમય પહેલા આપણા મંદિરમાં સંભળાવી હતી મેં, ઘણા વર્ષો પહેલા. એ ભૂત કેટલો મોટો સંત, કેટલો મોટો યોગી, નીલકંઠ વર્ણીને હિમાલયમાં સામે સામે મળેલો એ, બોલો સંત, પણ તેમ છતાં ક્યાં ગયા એની પ્રાપ્તિ? કારણ કે આ લોક, આ લોકના બધા વૈભવો અંતે ભગવાન ભૂલાવનારા જ છે. એટલા માટે ધી લેસ આઈ હેવ ધી મોર આઈ એમ, ધી લેસ આઈ હેવ ધી મોર આઈ એમ. બહારના વૈભવ જેટલા ઓછા થાય અંદરનો વૈભવ એટલો જ વધે છે. બહારના સાધન જેટલા ઘટે અંદરની સાધના એટલી જ વધે. નરેન્દ્રભાઈ મોદી જેવા વ્યક્તિત્વ ગરીબીમાં જન્મી શકે, અમીરીમાં ક્યારેય ન જમી શકે. આઇન્સ્ટાઈન કે આઇઝેક ન્યૂટન જેવા વ્યક્તિત્વો જે સંઘર્ષની વચ્ચે તૈયાર થઈ શકે એ સમૃદ્ધિની વચ્ચે નથી થઈ શકતા. અત્યારનું ભૌતિક સાયન્સ બિલીવ કરે છે. કરોડોપતિ અબજોપતિ લોકો પોતાના દીકરાઓને પૂરેપૂરા ઘડવા માટે સંઘર્ષમાં મોકલે છે, પ્રતિકૂળતામાં મોકલે છે. તમે કેટલી આપણે કથાઓ સાંભળી છે ને. કહેવાનું શું,
ભગવાન દયાળુ છે એટલે આ બધું નથી આપતા. જુઓ, ભગવાન દયાળુ છે એટલે આ બધું નથી આપતા. શું? બ્રહ્માના વૈભવ, ઇન્દ્રના વૈભવ, ચક્રવર્તી પદ, ટ્રમ્પની ગાદી નથી આપતા ને દાદા, એ ભગવાનની શું છે? કૃપા. ઘણીવાર કથામાં કહું છું, આપણે ઈચ્છીએ અને એ થઈ જાય તો માનવું હરિકૃપા, આપણું ધાર્યું થાય તો માનવું હરિકૃપા, અને ધાર્યું ન થાય તો માનવું હરિ ઈચ્છા. એના કરતાં એક બીજી સરસ મજાની વાત, આપણને ગમતું હોય એવું થાય તો માનીએ ભગવાને સારું કર્યું, અને ગમતું હોય એવું ન થાય ત્યારે મનમાં એમ માનવું કે ભગવાનને વધારે સારું કરવું છે. શું માનવું? વધારે સારું કરવું છે. આવું મનાય દાદા કોઈને? તો એ જ પ્રોબ્લેમ છે 73મણનો. અવિનાશી શ્રીહરિ ભક્તોને સુખ દેવાને માટે ભક્તિ ધર્મને ઘેર પ્રગટ થયા છે, એટલે મહારાજ ભક્તને દુઃખી કરવા ઈચ્છતા નથી, એટલે આ બધું આપતા નથી. પછી ચારે ધામમાં વિચરીને સત્સંગમાં વસ્યા, મુમુક્ષુ જીવને અક્ષરધામમાં અનંત સુખ મળે એટલા માટે શ્રીહરિ સત્સંગમાં આવીને અનંત ચરિત્ર કરી રહ્યા છે. સત્સંગીઓ છે તે સત્સંગ કરીને અલૌકિક બુદ્ધિવાળા થયા છે, તેમણે અલૌકિક સુખ લીધું છે, તેને માઇક લોકો તો ક્યારેય સમજી શકતા નથી. માઇક જીવો માટે કંઈ શ્રીહરિ પધાર્યા નથી, માઇક લોકોથી તો દૂર રહે છે. ભગવાનના કર ચરણાદિક જે છે તે બધા ભક્તજનોને માટે જ છે. સાગરમાં આ વાત હજારો લાખો વખત આવી છે. શું? ભગવાન દિવ્ય છે. દિવ્ય એવા ભગવાનને સમજવા માટે દિવ્ય બુદ્ધિની જરૂર છે. ભગવાન અલૌકિક છે. અલૌકિક વસ્તુને સમજવા માટે અલૌકિક બુદ્ધિ હોય તો જ સમજાય. માટે ભગવાન, ભગવાનના મુક્તો એ સમજવા માટે નાસ્તિક હોય, નેગેટિવ માનસિકતાવાળા હોય એ ક્યારેય નથી સ્વીકારી શકવાના, નથી સમજી શકવાના. એટલે એ લોકો જોડે આપણે તકરાર કરવી પણ નહીં, એને બે હાથ ને ત્રીજું માથું નમાવી દૂર જતું રહેવું. માઇક જીવને તો તે સમજાતું જ નથી, તેની તો બુદ્ધિ વિપરીત હોય છે. કેટલાક તો એવું પણ બોલે છે ભગવાનના અવતારો આ ભૂમિ ઉપર ક્યારેય આવતા જ નથી. છે આવા? અત્યારે દુનિયામાં જાજા ભાગના આવા જ છે. આ જીવ જેવો બુદ્ધિમાં નિર્ધાર કરે, બુદ્ધિ તેવી તેને આકારે થાય છે. પરંતુ આવા ગમે તેવા ઊંધી સમજણવાળા કુસંગીઓનો સંગ ગમે તેટલો થાય તો પણ સાચું જ્ઞાન પરિપક્વ થયું હોય તે તો જેમ દેશ અને જાતિની બુદ્ધિ ક્યારેય ફરે નહીં તેમ ક્યારેય ફરતું નથી. આપણે આ કથાનું જ્ઞાન પાક્કું શા માટે કરવાનું? કથા રોજ શા માટે સાંભળવાની? આવા નાસ્તિક, આવા વિચિત્ર માણસો એનો યોગ થાય, એના શબ્દો કાને પડે તો પણ આપણી બુદ્ધિમાં ફેર ન પડે, એટલા માટે આ જ્ઞાનને રોજ પાક્કું કરવાનું તમારે અને અમારે. ખોટા માણસો નહીં, આપણા વિચારો ખોટા આવે તો પણ આપણા મન સાથે લડીને પણ આપણે ભગવાન અને સંતની નિષ્ઠામાં ક્યારેય ફેર ન પડવા દઈએ. એક સારા હરિભક્તે એના મનની વાત કરેલી. ભીખુદાદા તમે વાત કરી હતી ને કે સવારે દાદા ખાચરના લગ્નની કથા, એટલે દાદા કે મન વિચારે ચડે કે હવે ચાલો, અને સાંજે નીલકંઠ વર્ણીના વન વિચરણની કથા, એટલે મનથી બેહી જાઓ આપણે હવે આ ઉંમરે ક્યાં આમ આગું પાછું. ભીખુદાદાએ મનના રંગ અને તરંગની સરસ વાતો કરેલી, ખબર છે ને દાદા? એક હરિભક્તે વાત કરી, એને પ્રાર્થના કરી હશે, બધું જ અવળું પડે, સ્ટોરમાં નુકસાન થયું, ઘરમાં પ્રોબ્લેમ થયા, કેટલા બધા થયા, મનમાં જાત જાતના તર્ક થયા, વાત કરતા હતા, એની આંખો ભીની થઈ ગઈ હતી. એ સ્વામી, મનમાં એકવાર આમ થઈ જાય, આ સત્સંગ છોડી દઈએ, આ કંઠી કાઢી નાખીએ, જાત જાતનું જગતમાં સાંભળતા હોય પણ મન સાથે મેં લડીને, મન સાથે મેં ધમાલ કરીને પણ આ સત્સંગ રાખ્યો. આજે મારા અનુભવમાં આવે છે કે શ્રીજી મહારાજ કેવા સર્વોપરી છે. હવે એમ લાગે આખી દુનિયા સળગી જાય ને તો પણ આ મહારાજ સિવાય કરતા હરતા બીજા કોઈ નથી. કાન સુધી પહોંચેલી કથા કલ્યાણ માટે કામ નથી લાગતી, કાળજા સુધી પહોંચેલી કથા કામ લાગે છે. સાંભળેલું જ્ઞાન એટલું પરિપક્વ નથી હોતું, અનુભવાત્મક જ્ઞાન જ્યારે બને છે ત્યારે એ જ જ્ઞાન આપણું કલ્યાણ કરે છે. જેને જ્ઞાન પરિપક્વ ન થયું હોય આપણે કથા સાંભળવાની, મંતવ્ય લખવાનો, વિચાર કરવાનો, શા માટે? કથાનું જ્ઞાન પાક્કું થાય એટલા માટે.
જેને જ્ઞાન પરિપક્વ ન થયું હોય તેને દેશ અને જાતિની જેમ જ્ઞાન સ્થિર રહે નહીં. મનુષ્યની બુદ્ધિ તો એવી કહેવાય છે, તેને જેવો સમાગમ થાય છે તેવી તેની બુદ્ધિ થઈ જાય છે. અને નાસ્તિક ભાવ તથા આસ્તિક ભાવ પણ જેવી સોબત થાય તેવો થઈ જાય છે. એમાં આસ્તિક ભાવમાં ધર્મ અને ભક્તિ રહેલા છે, પછી તેમાં શ્રીહરિ આવીને વસે છે, ભગવાન જે આવીને વસે ત્યાં વિપ્ર, સંત, દેવ અને વિવિધ પ્રકારના દાન, પુણ્ય, તીર્થ, યજ્ઞ વગેરે બધા જ આવીને નિવાસ કરે છે. અને આસ્તિક ભાવમાં શ્રીહરિ સહિત બધું આવીને રહે છે. આસ્તિક ભાવ કહો, પોઝિટિવ વિચાર કહો, બંને વસ્તુ લગભગ આપણે શાસ્ત્રોમાં જે આસ્તિક ભાવના જે છે ને દાદા, એ જ વસ્તુ અત્યારની પદ્ધતિમાં આસ્તિક ભાવ ઉપર છે. બે વિચારધારા છે, આસ્તિક અને નાસ્તિક. અત્યાર પ્રમાણે બે પ્રકારની વિચારધારા જ છે, એક પોઝિટિવ અને નેગેટિવ. નાસ્તિક ભાવમાં ઉપર કહેલામાંથી એક પણ ગુણ આવીને રહેતો નથી. નાસ્તિક તો એક કર્મની ટેક લઈને બેઠા હોય, તેમના મતે ઊંચ કે નીચ ગતિ કેવળ કર્મે કરીને પમાય છે, તેઓ મોક્ષને માનતા નથી. શ્રીહરિએ કહ્યું, જે મારા આશ્રિત સર્વ હરિભક્તો હોય અને જેને મોક્ષનો ખપ હોય તેમણે ક્યારેય પણ નાસ્તિકનો સમાગમ કરવો નહીં. જેણે કરોડ ગૌહત્યા કરી હોય તે નાસ્તિક થાય છે, કારણ કે નાસ્તિકો દેવોની મૂર્તિને પણ માનતા નથી અને જે માને છે તેવા લોકોની નિંદા ટીકા કરે છે, તેમને વગોવે છે. તેઓ તીર્થને વ્રતને માનતા નથી, ક્યારે દાન કે પુણ્યને કરતા નથી, સંતોને વિપ્રોને જમાડતા નથી, યજ્ઞ યાગાદિકને પણ સ્વીકારતા નથી, પાપમય કર્મમાં પુણ્ય માને છે. એવી મતિ જ્યારે થઈ જાય ત્યારે તે નાસ્તિકની મતિ અતિશય હલકી થઈ જાય છે. પછી તેઓ ચાંડાળને અને વિપ્રને પણ એક સમાન ગણે છે. હવે આ જેટલી વાત આવી દાદા નાસ્તિકની, અત્યારે બધી સાચી લાગે. આ તો કથાનો સમય થયો છે એટલે બહુ વિવેચન નથી કરતો. આ જેટલી વાત આવીને અત્યારે બધી વાત પ્રેક્ટિકલ દેખાય. આટલા નાસ્તિકો વધી રહ્યા છે, નેગેટિવ વૃત્તિના માણસો વધી રહ્યા છે. એમાંથી આપણે બચવાનું છે, આપણા આસ્તિક ભાવને ટકાવી રાખવાનો છે, આપણા પોઝિટિવ એટીટ્યુડને બચાવવાનો છે અને ભગવાનની નિષ્ઠાને પાક્કી કરવાની છે, સંત ભક્તોનો સ્નેહ સુદૃઢ કરવાનો છે. એના માટે એક જ માર્ગ છે, કયો? જ્ઞાનને સમજણને પાક્કી કરવી પડશે. કેવી રીતે થશે? આ કથા સાંભળવાથી થશે. પાપનો તો એવો પ્રભાવ છે, તે પાપમાં કંઈ દોષ ગણતો જ નથી. કોણ? નાસ્તિક હોય તે. આવા પાપનો જેના મનમાં વાસ થઈ જાય ત્યારે તે મનમાં જે ધારે તે કરે, પછી ગમે તે પાપ કરે. ભગવાન જાણી જોઈને એટલી ક્ષમા રાખે છે તેટલું પાપી વધારે બળ કરે છે. ભગવાન તો જાણે છે કે આ પાપ કરે છે, ખોટું કરે છે, તેમ છતાં ભગવાન શું કરે? ક્ષમા રાખે. ભગવાન જેટલી દયા કરે એટલું પાપી શું કરે? વધારે પાપ કરે. ભગવાનની જેટલી ક્ષમા તેના ઉપર થાય તેટલો જ અધિક કોપ જાણવો એ ક્ષમા નથી, સ્વામી લખે છે. કારણ કે તેનાથી તો ઉલટાનું તેનું બગડવાનું જ. તોપ જેટલો દારૂ અંદર ભરે ને, તોપ જેટલો દારૂ અંદર લે ને તેટલો તે વધારે માર કરે. પહેલાં તોપમાં દારૂ ભરવામાં આવે, જેટલો વધારે ભરે એટલો વધારે માર કરે. આગળથી તે જણાતું નથી, એ તો તોપ ફૂટે ને ત્યારે જણાય. એમ પાપ કરનારને ખબર નથી, આ પાપનો ઘડો ભરાશે ને ત્યારે ખબર પડશે. ભગવાનની સમજણ જુદી છે, જીવની સમજણ જુદી છે. ભગવાન કંઈ તર્ક જોર કરતા નથી. લો, ખુદા કે આ દેર હે લેકિન અંધેર નહીં. ભગવાન તર્ક કંઈ નથી કરતા. અને આપણે એટલા બધા અધીરા છીએ, થોડી વાતમાં બાયો ચડાવવા મળીએ, મારો કાપો કરવા માંડીએ, થોડી વાતમાં પાછા પલળી પણ જઈએ. વાત સાચી ખોટી? ભગવાન કંઈ તરત જોર કરતા નથી, કેમ જે મોઢામાં આવી ગયેલા ને પછી કચરી નાખતા શું વાર લાગે. પરંતુ જ્યાં સુધી કાળરૂપ ભગવાન ચાવતા નથી ત્યાં સુધી તેની અતિ મોટાઈ છે. જે સમર્થ હોય છે તે ક્ષમા રાખે છે, જે મોટા હોય છે તેઓ તરત મોટપને છોડતા નથી. જ્યારે પાપી લોકો પાપ કરવા લાગે છે ત્યારે તેઓ જાણીને જ પોતાનું ભૂંડું કરે છે. પરસ્પર ઘર્ષણથી જેમ વાંસનું વન બળી જાય છે તેમ પાપી લોકો અંદરો અંદર લડીને જ મરી જાય છે. ખલસ્વ પાપે ન વિહિંસિત ખલુ, કેવું લખ્યું ભાગવતમાં ભગવાન વ્યાસ લખે છે. પાપીને અંતેનું પાપ જ મારે છે. કોણ મારે છે દાદા?
એનું પાપ જ. ભેંસને અંતેના શિંગડા જ ભારે પડે છે. માટે વાલા ભક્તો, કોઈ ખોટું કરનાર છે એની જોડે ઝઘડો કરવો એ આપણો ધર્મ નથી, એ રાજાનો ધર્મ છે. એને દંડ દેવો, બતાવી દેવું. આપણો ધર્મ તો શું છે? એનાથી દૂર થવું, એનાથી બચવું. પણ મોટાભાગના માણસો શું કરે છે? પોતે હજાર વાર ખોટું કરતા હોય એ ન દેખાય, પણ સામેવાળો થોડું કરે તો પણ, અને એમાં નાનો માણસ જો ભૂલ કરે તો બહુ દેખાય. માટે બીજો ખોટું કરે છે, બીજો પાપ કરે છે, બીજો ભૂલ કરે છે, એ સમયમાં પણ આ શાસ્ત્રો કેટલી સરસ વાત કરે છે કે આપણો ધર્મ છે એ ભૂલથી બચવું, પાપથી બચવું, એનાથી દૂર થવું. અથવા એ માણસ આપણે આપણને સમજી શકે એવો હોય તો એને પ્રેમથી સમજાવવા પ્રયત્ન કરીએ. બહુ નાનો હોય તો ક્યારેક થોડું પ્રેશર કરીને પણ સમજાવીએ, પણ એને દંડ આપી દેવો, એની સાથે બહુ મોટો ઝઘડો કરવો, એનો ઝઘડો કરીને આપણી જાતનું પણ બગાડવું, આપણી ભક્તિમાં વિક્ષેપ થાય, ધર્મમાં વિક્ષેપ થાય, સત્સંગમાં વિક્ષેપ થાય, એવું કરવું, એ ભક્તનું લક્ષણ નથી, ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત નથી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના અષ્ટમપુરમાં આંબલાની ડાળીએ બાંધેલા હિંડોળામાં શ્રીહરિ બેઠા તથા સભા થઈ એ નામે 66મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.